હવે રાજકોટ રેલ માર્ગ થી કચ્છ સાથે જોડાશે. ભુજ થી રાજકોટ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન. બે દાયકાની પ્રતીક્ષાનો આવશે અંત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ. સરહદી કચ્છના પાટનગર ભુજને રાજકોટ સાથે જોડતી નવી ટ્રેન શરૂ કરવા માટે પશ્ચિમ રેલવેએ લીલી ઝંડી આપી દીધી છે. તાજેતરમાં નવી વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થયા બાદ ભુજ અને ગાંધીનગર રૂટ પર ચાલતી ઇન્ટરસિટીના રેક 30 સપ્ટેમ્બર બાદ ભુજ રાજકોટ વચ્ચે દોડશે. મહાભૂકંપ બાદ સમયની માંગને જોતા રાજકોટથી ભુજ વચ્ચે આનંદ એક્સપ્રેસ દોડતી, જોકે પ્રવાસીઓ ન મળતા રેલવે દ્વારા એકાદ વર્ષમાં જ આ સેવા બંધ કરી દેવાઈ હતી. આટલા વર્ષોથી અનેક રજૂઆતો કરવા છતાં કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી એક પણ કાયમી રેલ સેવા ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે હવે વર્ષ 2023 બાદ રાજકોટ ભુજ વચ્ચે ટ્રેન દોડાવવાનું નક્કી કરાતા મુસાફરોને રાહત મળશે. આ ટ્રેનનું સ્ટોપ ક્યુ હશે, રાજકોટથી ક્યારે ઉપડશે અને ક્યારે પહોંચશે તેની વિગતવાર માહિતી મેળવીએ. આ ટ્રેન મોરબી અને માળિયા સહિત 7 સ્ટેશન પર ઉભી રહેશે. ભુજથી સવારે 6:50 કલાકે ઉપડી બપોરે 1:35 કલાકે રાજકોટ પહોંચી જશે અને રંગીલા રાજકોટથી બપોરે 2:35 કલાકે ઉપડી રાત્રે 9:40 કલાકના પરત ભુજ આવશે. ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, મોરબી સ્ટોપ પ્રસ્થાપિત રૂટમાં નક્કી કરાયા છે. ગાંધીધામ સ્ટેશને 20, મોરબી 5 અને અન્ય સ્ટેશનોએ 2 મિનિટનો હોલ્ટ કરશે. અંજાર અને આદિપુર સ્ટેશને ટ્રેન ઊભી નહીં રહે. 273 કિલોમીટરનું અંતર કાપવામાં ટ્રેન 7 કલાકનો સમય લેશે. હાલમાં દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન ભુજને ફાળવવામાં આવી, જે ભુજ અમદાવાદ વચ્ચે દોડે છે. આ રૂટ પર 1.5 વર્ષથી ઇન્ટરસિટી ચાલુ છે. ભુજ ગાંધીનગર વચ્ચે દોડતી ઇન્ટરસિટી બંધ થવાની શક્યતા છે, જેના બદલે રાજકોટ ભુજ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે. અમદાવાદ ડિવિઝન કચેરીના પ્રપોઝલ બાદ પશ્ચિમ રેલવેની મુંબઈની વડી કચેરી દ્વારા પત્ર લખી સ્પેશિયલ ટ્રેન દોડાવવા જણાવાયું છે. તો હવે રાજકોટ વાસીઓ, તમે પણ કહો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે આપ હવે રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.